નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે રાજી રક્ષે. આપણે ધોરણ 10 વિષય ગણિત અને એમાં ચેપ્ટર નંબર 3 બીજા સુરેખ સમીકરણ યુગ્મ એની અંદર આપણે કુટ પ્રશ્ન સમજતા હતા. સ્વાધ્યાય 3.3 પ્રેક્ટિસ નંબર સોરી ચોપડી 23 નંબર 45 ઉપર આપેલું છે. એમાં ત્રણ દાખલા મેં ગણાવેલા. આજે ચોથો દાખલો ગણવાનો છે. ખાસ અગત્યનો દાખલો છે. આવા દાખલા છે એ મોટા ભાગે પૂછાતા હોય છે, તો આવા દાખલા જે હોય તેમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર. પ્રશ્ન નંબર 3 ની અંદર ચોથો દાખલો આપણે સમજવાના છે. રકમ જોઈ લઈએ. પેલા શું કીધું છે? એક શહેરમાં ટેક્સી નું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે કે તમે શહેર ની અંદર જાઓ છો, નિશ્ચિત ભાડો કેટલો છે? તો 10 રૂપિયા પ્લસ પ્રતિ કિમી
प्रति किमीना કેટલા તો કે 5 રૂપિયા એવા કેટલા કિલોમીટર જવું દો તો 5 કિલોમીટર 5 ગુણ્યા 5 એટલે 10 ના 10 5 ગુણ્યા 5 એટલે 25 25 ને 10 35 તો હું 5 કિલોમીટર જાઉં તો મારે 35 રૂપિયા ચૂકવવા પડે આ ફોર એક્ઝામ્પલ એમનું જે સમજાવેલું છે આનો જવાબ નથી આ આપણે એમનું સમજાવી કે ભાઈ આવી રીતના થાય કે ભાઈ નિશ્ચિત ભાડું ચૂકવવું પડે અને પ્રતિ કિલોમીટર દીઠ પણ આપણે ભાડું ચૂકવવું પડે તો અહીંયા છે એના આધારે સમીકરણ બનાવવાનું છે એટલે હું તમને સમજાવું છું તો શું આવે તો કે નિશ્ચિત ભાડું આવે પ્લસ પ્રતિ કિલોમીટર દીઠ ભાડું આવે બે ભેગું થાય અને એના કેટલા ચૂકવવાના થાય એ આપણે રકમના આધારે સમજવાનું છે એમ કીધું 10 કિલોમીટરના 105 રૂપિયા ચૂકવે તો આપણે સમીકરણ બનાવી તો આના જેમ જ બનાવવાનું થાય નિશ્ચિત ભાડું x થાય પછી શું કીધું છે અને કિલોમીટર એટલે પ્રતિ કિલોમીટર દીઠ ભાડું એટલે 10 કિલોમીટર આવે એટલે 10 y એના કેટલા ચૂકવે છે 105 બરાબર 105 થાય તો આવી રીતના સમીકરણ બનાવવાનું થશે તો સમીકરણ આપણે બનાવી દીધી હવે લખું છું કે 10 કિમી અંતરોના 10 કિમી અંતરના રૂપિયા 105 ચૂકવવા પડે છે તો સમીકરણ કેમ બનાવવું એટલે લક્ષી માટે x + 10y = 105 કેમ આવ્યું તો કે ભાઈ આ નિશ્ચિત પ્લસ પ્રતિ કિલોમીટર દીઠ ભાડું એના બરાબર શું થાય તો કે કુલ ભાડું હું આમ નામ લખેલું જ રાખું એટલે તમને સમજે આ કુ સૂત્ર થઈ ગયું આ નિશ્ચિત ભાડું એના પ્રતિ કિલોમીટર દીઠ ભાડું એના બરાબર શું થઈ જાય કુલ ભાડું સમજાણું હવે બીજું શું કીધું છે કે 15 કિલોમીટર છે એના કેટલા ચૂકવે 155 આપણે લખી 15 કિમી અંતર ના રૂપિયા 155 ચૂકવવા પડે છે તો સૂત્ર પ્રમાણે કરતા જે નિશ્ચિત ભાડું લંબ ડાયરેક્ટ એક્સ પછી હું કીધું પ્રતિ કિલોમીટર દીઠ ભાડું તો કેટલા કિલોમીટર 15 એટલે 15 વાય બરાબર 155 આને આપણો સમીકરણ નંબર 2 ઉપલાને આપો 1 આ સમીકરણ પહેલું આપણું છે 1 અને 2 થઈ ગયા હવે તમે કોઈમાં કોઈ પણ માં x અથવા y ને તમે આદેશ લઈ શકો છો પણ x ને કહેવાય સિંગલ એક જ છે x ને એમ કીધું એકલો y ને આદેશ કરાય પણ પેલા સમીકરણ માં જ કરી નાખી સમીકરણ 1 માં x ને આદેશ લેતા x આદેશ કરો હોય તો શું થાય x + 10y = 105 10y ઓલી બાજુ લાવવા દીધું માટે x બરાબર આ પ્લસ છે ઓલી બાજુ એ તો માઈનસ એટલે 105 - 10y બરોબર ને આ સ્વરૂપ જે આવ્યું એ બીજા સમીકરણ ની અંદર આપણે મૂકી દેવું ઘણા બધું જો આપો શું કરે કેમ કે મારે એ છે કો પ્રશ્ન જે છે એ ખાસ સમજાવવાનો છે હવે આપણે લખી સમીકરણ 2 માં x બરાબર શું તો કે 105 - 10y મુકતા કિંમત મૂકવાની છે બીજું સમીકરણ એટલે શું તો કે x + 15y બરાબર 155 આમાં x ની જગ્યાએ કિંમત આ મૂકવાની છે 105 - 10y + 15y બરાબર 155 હવે જો આ 10y - 15y + - માઇનસ એટલે કેટલા 105 એમનું રાખો 15 મોટા જેમાં 10 બાદ કરો એટલે 5y વધે મોટા નિશાની પ્લસ ને એટલે પ્લસ અહીંયા 155 હવે 105 ની કાઈ નિશાની નથી એટલે પ્લસ ની હું ઓલી બાજુ જવા દો માઇનસ એટલે એમ થાય 5y = 155 -105 155 માંથી 105 બાદ કરો એટલે 50 વધે એટલે 5y = 50 y બરાબર શું થાય તો 50 ના છેદ માં 5 એટલે 5 ગુણ્યા 10 છેદ માં 5 ગુણ્યા 1 5 1 5 5 5 2 એટલે
એટલે y બરાબર કેટલા આવ્યું કે 10 આ જે 10 આવ્યો આ જે t શું છે તો કે y ની કિંમત y શું આપણે લાવ્યું છે તો કે પ્રતિ કિલોમીટર થી ભાડું કેટલું છે તો કે 10 રૂપિયા છે હવે શું ગોતવાનું તો કે x ગોતવાનો છે x ગોતવા માટે આવ્યું આમાં મૂકી દે આપણે કિંમત હવે લખી હવે x બરાબર 105 - 10y માં y = 10 મુકતા કિંમત મૂકી દે આપણે હું તારી માટે x = 105 - 10 એટલે ગુણ્યા 10 માટે x = 105 10 ગુણ્યા 10 એટલે 100 105 માંથી 100 બાદ કરો એટલે 5 વધે તો અહીં લખી આમ ટેક્સી નું નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા આવ્યા ટેક્સી નું નિશ્ચિત ભાડું છે 5 અને પ્રતિ કિલોમીટર દીઠ ભાડું કેટલા આવ્યા તો કે રૂપિયા 10 થાય હવે આપણે એમ કીધું 25 કિલોમીટર ની મુસાફરી કોઈ મુસાફર કરે તો કેટલા ચૂકવવા પડે તો સમીકરણ બનાવવાનું અને લખવાનું હવે 25 કિમી અંતર માટે ચૂકવવું પડતું ભાડું બરાબર શું થાય તો પેલા નિશ્ચિત ભાડું એટલે x પ્લસ કિલોમીટર દીઠ એટલે 25y x કેટલા 5 25 y કેટલા 10 5 ના 5 25 ગુણ્યા 10 એટલે 250 5 ઉમેરો એટલે 255 આગળ રૂપિયા નિશાની કરી નાખજો કેટલા રૂપિયા ચૂકવવા પડે 255 રૂપિયા ચૂકવવા પડે તો સંતાણો કેવી રીતના સમીકરણ બનાવવાનું છે રકમમાં જોવાનું છે કે કયો શબ્દ છે અહીંથી ઉપાડવાનો છે શું શોધવાનું છે એ રકમમાં લખવું છે માત્ર આપણે ગોતવાનું છે રકમમાં આપણે એમ કીધું હતું કે નિશ્ચિત ભાડું કેટલું થાય અને પ્રતિ કિલોમીટરે કેટલા રૂપિયા ચૂકવવા પડે એટલે કે પ્રતિ કિલોમીટર દીઠ ભાડું કેટલું થાય એટલે નિશ્ચિત ભાડું શોધવાનું હતું અને કિલોમીટર દીઠ ભાડું શોધવાનું હતું ત્યાર પછી આપણે એમ પ્રશ્ન પૂછ્યો હતો કે 25 કિલોમીટર ના કેટલા ચૂકવવા પડે તો કે 25 કિલોમીટર ના રૂપિયા 255 ચૂકવવા હજો મિત્રો મેં તમને એમ કીધું હતું કે ઉપરમાં એમ કીધું હતું કે ભાઈ 10 કિલોમીટર છે એના 105 રૂપિયા ચૂકવે છે અને 15 કિલોમીટર ના 155 ચૂકવે એ સરવાળો કરો શું કામ એની જવાબ ન આવ્યો 0 1 6 200 ના આવી થી જો 5 રૂપિયા નો ફેર થયો એટલે સીધો એ બેનો સરવાળો કરી જવાબ લખી નાખવાનો નથી એ જવાબ ન આવે આપણે વ્યવસ્થિત આખો દાખલો ગણવાનો છે બરોબર તો દાખલો જે ગણાય છે એમ સ્ટેપ બાય સ્ટેપ ગણવાનો છે ભલે એ મોટો થાય કે આ દાખલો જે 4 માર્ક માં તમારે પૂછાય છે આ ચેપ્ટર જે એનું વેઇટેજ છે બરોબર એ ખૂબ સારું એવું છે બરોબર એક 2 માર્ક માંથી દાખલો પૂછાય છે એક 4 માંથી 4 માર્ક માંથી દાખલો પૂછાય છે ચાર માર્કનો દાખલો પૂછાય તો સ્વાભાવિક છે કે આવા મોટા દાખલા હોય ઈ જ આવે આગળ જે દાખલા ગણ્યા ને બધા નાના નાના દાખલા હતા એટલે મોટા ભાગે આ ચેપ્ટરમાં બોર્ડમાં જ્યારે પ્રશ્ન પૂછાય છે એ આવા કોડ પ્રશ્ન પૂછાય છે કોડ પ્રશ્નમાંથી આવા મોટા દાખલા આવે છે તો ભલે ત્યાં લખી આ કોડ પ્રશ્ન જે છે એમાં ખાસ એક વસ્તુ સમજવાની છે કે સમીકરણ કેમ બનાવવું અને એ જો સાચું ગયું તો પછી તમને તો કોઈ પણ રીત આવડે છે આ દેશની રીત સમજાવેલી લોકની રીત સમજાવેલી છોકરી ગુણાકારની સમજાવેલી પણ અત્યારે આપણે આ દેશની રીત જ આવે છે એટલે હું તમને આ સમીકરણ છે એ બધાય કઈ રીતે ગણાવું છું આ દેશની રીતે ગણાવું છું એવું જરૂરી નથી જો અહીંયા છોકરો ન પાડી હોય તો આ દાખલો તમે લોકની રીતે સરળતાથી કરી શકો કેમ કે તમે સમજી ગયા અહીંયા x આવ્યો છે અહીંયા x આવ્યો છે બે સમીકરણમાં x x આવ્યો x નો ફટાફટ કોક થઈ ગઈ y ની સીધી કિંમત પડી ગઈ તો આપણી મોટી માથા કૂટ કરવાની ખાઈ જ નહીં દાખલો ટૂંકમાં સરળતાથી થઈ જાય ત્યાર પછી આપણે પાંચમો દાખલો જોવાનો છે દાખલા નંબર 5 જેની રકમ આપણે જોઈ
જે ઉમેરતા દાખલા નંબર 5 એક અપૂર્ણાંક ના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને છે પછી જો અપૂર્ણાંક ના અંશ અને છેદમાં સોરી બંને અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5 ના છેદમાં 6 બને તો તે અપૂર્ણાંક શોધો હવે આપણે અપૂર્ણાંક નો દાખલો આપ્યો છે જો બોર્ડના પેપરમાં આવા દાખલા જે આઈએમપી જે કેમ કે આવા દાખલા લે એટલે એમાં થોડી ઘણી ભૂલ થવાની શક્યતા રહે છે બરોબર ઉતાવળ નહીં કરવાની બરોબર નિરાતે ગણવાનું સમજીને ગણવાનું છે સમજાવું એમ બરોબર આખું ફોર્મેટ યાદ રાખી લેજો એ માંગે છે બરોબર પહેલા તો અપૂર્ણાંકની વાત કરી દે એટલે અપૂર્ણાંક આપણે ખબર એક આ અંશ ને બીજો આવે છે આપણે ધારવાનો છે એક અંશ ને બીજો છેદ ધારવાનો છે બરોબર પછી આ ઉમેરવાનો દાખલ કરવાનો જે સમક શરત એ કે સમજાવું છું પહેલા આપણે લખીએ ધારો કે આપેલ અપૂર્ણાંક અથવા માગેલ અપૂર્ણાંક બેમાંથી એક શબ્દ લખવાનો માગેલ અપૂર્ણાંક માટે અંશ x અને છેદ y છે બરાબર ને અંશ તે આપણે x ધાર્યો અને છેદ ને y ધાર્યો તો આપણો અપૂર્ણાંક શું બને ભાઈ લખવાનું માટે ભાગેલ અપૂર્ણાંક ભાગેલ અપૂર્ણાંક શું થાય તો કે x ના છેદ માં y આવો અપૂર્ણાંક થાય કેમ કે ઉપર અંશ આવે નીચે છેદ આવે અંશ શું તો કે x અને છેદ શું y એટલે આપણો અપૂર્ણાંક શું છે અત્યારે થાય છે આપણે એ શું છે તો કે x ના છેદ માં y છે હવે આ પ્રશ્ન પ્રમાણે હાલી કે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા હવે લખી અપૂર્ણાંક ના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા મળતો અપૂર્ણાંક બરાબર એમાં 2 માં 2 ને ઉમેરી તો અપૂર્ણાંક શું બને પહેલા તો આપણો માગેલ અપૂર્ણાંક શું છે તો કે x અને છેદમાં y હવે અંશમાં કેટલા ઉમેરવાના 2 એટલે પ્લસ 2 અને છેદમાં 2 એટલે પ્લસ 2 આપણો અપૂર્ણાંક થઈ ગયો બને x પ્લસ 2 અને y પ્લસ 2 પછી હું કીધું કે તો તે 9 ના છેદમાં 11 બને તો એ શું બને છે 9 ના છેદમાં 11 બને એટલે કે હું અંશમાં 2 ઉમેરું અને y માં 2 ઉમેરું તો એની કિંમત કેટલી થઈ જાય તો કે 9 ના છેદમાં 11 થઈ જાય છે હવે લખી આપેલ માહિતી મુજબ હવે આખું લાંબુ ન લખવા જાતો ટૂંકમાં લખી દઉં આપેલ માહિતી મુજબ આપેલી માહિતી શું છે તો તે 9 ના છેદમાં 11 બને તો એ લખી માટે x + 2 છેદમાં y + 2 બરાબર શું થાય તો કે 9 ના છેદમાં 11 હવે અહીંયાથી ખાસ સમજવાનું છે બરોબર શું કરવાનું છે ચોકડીની યાદ રાખવાનું આમ ચોકડી કર નાખવાની કયો કેની યાદ ગુણાકાર થાય 11 અહીંયા ગુણે અને 9 અહીંયા ગુણે કામ કરવાનું જો આ 11 x + 2 11 અહીંયા ગયા અને 9 અહીંયા બરાબર ની નિશાની વચ્ચે 9
એને ગુણા શું તો કે y + 2 હવે કરો ગુણા 11 ગુણા x એટલે 11 x વત્તા 11 2 12 થી 9 ગુણા y એટલે 9 y + 9 2 18 હવે આપણો સમીકરણનો જે સ્વરૂપ છે એ સ્વરૂપ લઈ આવવાનું છે તો y વડે પદ આવે તો y અહીંયા લઈ લો 22 થી ઓલી બાજુ તો શું થાય જોજો 11 x 9 y આવે જો એટલે માઈનસ 9 y 18 માઈનસ 22 18 માંથી 22 જાય નહીં તો 22 માંથી 18 બાદ કરો કેટલા વધે 4 મોટા નિશાની એટલે માઈનસ 4 આને આપણો સમીકરણ નંબર 1 બરોબર આટલું સમજવાનું હવે બીજી શરત લેવાની હવે બીજી શરત શું કીધું તો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા આ લખી અપૂર્ણાંક ના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા મળતો અપૂર્ણાંક બેમાં 3 3 ઉમેરવાના લખોગા x + 3 છેદમાં y + 3 પછી આપેલી શરત આપેલ શરત મુજબ શું તો કે x + 3 છેદમાં y + 3 બરાબર શું થાય છે તો કે 5 ના છેદમાં 6 થાય માટે 6 આને ગુણે 6 ગુણ્યા x + 3 અને 5 ગુણ્યા y + 3 કરો ગુણાકાર 6 ગુણ્યા x એટલે 6x 6 તેરી 18 5 ગુણ્યા y 5y 3 5 15 y વાળો પદ આ બાજુ લઈ લે અને 18 ને ઓલી બાજુ જવા દે શું થાય તો કે 6x - 5y બરાબર 15 - 18 એટલે અહીંયા એમાં થાય 6x - 5y બરાબર - 3 અને આપણું સમીકરણ નંબર 2 તો આ પડા બે સમીકરણ બની ગયા છે એ કયું છે 11x - 9y - 4 અને યાદ રાખજો અને બીજું છે 6x - 5y - 3 બે સમીકરણમાંથી કોઈ પણ એકમાં x ને આપણે આ કેસ લઈ લઈએ તો બીજા સમીકરણમાંથી લઉં છું અને લખી આપણે સમીકરણ 2 માં x ને આદેશ લેતા x ને આદેશ કરી તો પહેલા સમીકરણ લખી 6x - 5y = - 3 5y ઓલી બાજુ જવા દીધું ઉદાય 6x બરાબર માઇનસ 3 પ્લસ 5y બરાબર x એમ નામ રાખો 6 છેદમાં જાય એટલે માઇનસ 3 પ્લસ 5y છેદમાં 6 આ બે અડાવું લખવું તો લખી શકાય એમ લખી આપણે x બરાબર 5y માઇનસ 3 છેદમાં 6 એટલે છેલું થાય આ કિંમત છે કોઈ પણ ની અંદર મૂકવાની નથી કોઈ પણ સમીકરણની અંદર મૂકવાની કેમ કે બીજામાંથી આપણે કિંમત મેળવીએ પહેલામાં મૂકવાની છે તો લખી સમીકરણ 1 માં x બરાબર શું તો કે 5y - 3 છેદમાં 6 મૂકતા પહેલું સમીકરણ શું હતું એ જોઈ લઈએ તો પહેલું સમીકરણ હતું પહેલા સમીકરણ લખી 9x - સોરી 11x 11x - 9y = - 4 તો એ લોજો એ બનતો દુખ નહીં રકમ જોઈ લઈ ગયા છે એ ગુણે છે બરોબર એટલે એ બને છે કે નહીં તો કે 11x - 9y = 4 આપણો ગરીબ કરે છે હવે આની અંદર કિંમત મૂકી દે 11x x ની જગ્યાએ સોરી કિંમત મૂકવાની છે કિંમત મૂકો 5y - 3 છેદમાં 6 - 9y = - 4 11 છે ગુણે 11 ગુણ્યા 5 એટલે 11 5 55 11 ગુણ્યા 3 11 13 33 વચ્ચે માઇનસ ની સાઇન છેદમાં 6 - 9y = - 4 એટલે 6 અહીંયા ગુણાવું 6 અહીંયા ગુણાવું
એટલે 6 નીકળી જાય એટલે 55 y માઈનસ 33 માઈનસ 6 ગુણ્યા 9 9 છે કે 54 y બરાબર માઈનસ 24 અહીં લખવાનું 6 વડે ગુણતા ભૂલાઈ ગયું હોય ગણિત આટલા તો જોઈ લેજો કે હું થોડું ઝડપથી કરાવતો એટલે ભૂલી ગયો હવે આ માઈનસ 33 લઈ આયા જવા પછી આરીની બાદબાકી થાય જો 54 ની આગળ માઈનસ ની નિશાની 55 ની આગળ કાઈ નથી એટલે પ્લસ 54 માંથી 55 માંથી 54 બાદ કરો લખાલી y વૈદા બરાબર 100 તો કે માઈનસ 24 પ્લસ 33 આ બેનો બાદબાકી કરો જે જવાબ આવે 33 મોટા 33 માં 24 બાદ કરો કેટલા વધે તો કે 9 તો y બરાબર કેટલા આવ્યા 9 આવ્યા હવે એની કિંમત ગોતવાની x ની કેમ ગોતશી તો x વાળો સ્વરૂપ છે એની અંદર કિંમત મૂકી દે આમાં મૂકી દેવાય એટલે ફટાફટ મળે હવે x બરાબર શું તો કે 5y - 3 છેદમાં 6 માં y બરાબર કેટલા તો કે 9 મૂકતા એની કિંમત 9 મૂકી દેવાની માટે x બરાબર શું 5 ગુણ્યા 9 - 3 છેદમાં 6 માટે x બરાબર 9 5 45 - 3 છેદમાં 6 45 માંથી 3 બાદ કરો એટલે 42 ના છેદમાં 6 7 ગુણ્યા 6 ને 1 ગુણ્યા 6 6 6 ઉડી ગયા જવાબ આવ્યો 7 તો x બરાબર 7 એ લખવાનું આમ માગે અપૂર્ણાંક આપણે માગે અપૂર્ણાંક લખવાનું આપણે ધાર્યું તો શું x ના છેદમાં y x કેટલા આવ્યા 7 y કેટલા આવ્યા 9 એટલે માગેલ અપૂર્ણાંક 7 ના છેદમાં 9 થાય આપણા દાખલાનો જવાબ આવી ગયો તો જ્યારે અપૂર્ણાંક વાળો દાખલો આવે ત્યારે અંશ ને x ધારો છેદ ને y ધાર પછી જેમ કીધું જેમ કરવા અહીંયા એમ કીધું તો કે અંશ અને છેદમાં પહેલા શું ઉમેરવાનું કીધા તો કે 2 ઉમેરવાના કીધા એટલે x + 2 છેદમાં y + 2 એની કિંમત કેટલી થતી હતી તો કે 9 ના છેદમાં આવી ગયા એના બરાબર આપણે લખ્યું 9 ના છેદમાં આવ્યા એના સમીકરણનું સાદું રૂપ આપ્યું તો શું આવ્યું 11x - 9y = 4 આપણું પહેલું સમીકરણ લઈનું પછી આપણે બીજી શરત લીધી તો એમાં એમ કીધું અંશ અને છેદ બેમાં 3 ઉમેરો એટલે x + 3 છેદમાં y + 3 એના બરાબર 5 ના છેદમાં 6 આવ્યો તો એનું સમીકરણનું સાદું રૂપ આપણે આપ્યું તો શું સાદું રૂપ આપ્યું તો તો એ જોઈ લઈએ આપણે જરાક શું હતું આઈ 6x - 5y = - 3 એ આપણું સાદું રૂપ આવ્યું એ બીજું સમીકરણ મળ્યું આપણે બીજા સમીકરણમાં x ને આલેશ કર્યો એટલે x ને આલેશ કર્યો તો x = શું આવ્યું તો કે 5y - 3 ના છેદમાં 6 આ કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકી એટલે y ની કિંમત 9 મળી આ 9 કિંમત છે x ના આલેશ વાળા સ્વરૂપમાં મૂકી એટલે x ની કિંમત મળી 7 એટલે આપણો અપૂર્ણાંક મળી ગયો અપૂર્ણાંક શું હતો તો x ના છેદમાં y એટલે થાય શું 7 ના છેદમાં 9 હવે તાળો મેળવો તાળો મેળવી લે આપણે પહેલા એમ કીધું અંશ અને છેદમાં 2 માં 2 ઉમેરવાનું 7 + 2 છેદમાં 9 + 2 7 ને 2 9 9 ના છેદમાં 11 તો પેલું જો 2 ઉમેરી 2 જગ્યાએ તો એની કિંમત કેટલી થતી હતી તો કે 9 ના છેદમાં પછી કેટલા ઉમેરવાનું કીધા 3 ના છેદમાં 3 અને 9 ના છેદમાં 3 તો 7 અને 3 10 10 ના છેદમાં 12 સાહેબ ના તો 5 ના છેદમાં 6 થતા કાઈ વાંધો નહીં એ છેદ ઉડે તો ઉડાડો 2 ગુણ્યા 5 અને 2 ગુણ્યા 6 5 5 ઉડી ગયા કેટલા આવ્યા 5 ના છેદમાં 6 આ હાજો તાળો મળી ગયો છે તો આ દાખલો ચેક કરી લેવાનો જવાબ જોઈ લેવાનો કે તો સાચો છે કે ખોટો હવે લાસ્ટ છેલ્લો દાખલો છે ગણી લઈએ આપણે છઠ્ઠો દાખલો હવે એ જે દાખલો છે ઉમરવાળો એ દાખલો પણ ખૂબ અગત્યનો છે બરોબર એમાં બે વસ્તુ જ ખાલી સમજવાની જો એ બે વસ્તુ આવડી ગઈ તો તમને આખો દાખલો આવડી જશે શું શબ્દ છે હું અંડરલાઈન કરાવી દઈશ ધ્યાન આપજો એમાં પેલા રકમ લખું છું 5 વર્ષ પછી જેકબ ની ઉંમર ઉંમર હંમેશા વર્ષમાં હોય ત્યાં કૌંસમાં એક જ છે વર્ષમાં નો કીધું હોય તો આપણે ખબર ઉંમર વર્ષમાં જ હોય તેના પુત્રની ઉંમર
હશે પછી શું કીધું 5 વર્ષ પહેલા જે કંપની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા સાત ગણી હોય તો તેમની લેદેઈ વર્તમાન ઉંમર શોધો વર્તમાન એટલે હાલની હવે જો મિત્રો એમ કીધું છે કે 5 6 વર્ષ પહેલા જે કંપની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે અને 5 વર્ષ પહેલા જે કંપની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 7 ગણી હોય એટલે કે હતી તો એની વર્તમાન એટલે કે હાલની ઉંમર શોધો બેની હાલની ઉંમર શોધવાની સમજાણો પિતા અને પુત્ર બેની ઉંમર વાળો દાખલો એકો છે હવે પહેલા તો આપણે ઠારવાનું છે તો પહેલા પિતાની ઉંમર ને ધારીને પછી પુત્રની ઉંમર લક્ષી અહીંયા ધારો કે જેકબની વર્તમાન ચોણ્યા શબ્દ આપ્યો જ વર્તમાન એટલે વર્તમાન લખી શકો અથવા હાલની ઉંમર એક્સ વર્ષ શબ્દ પાછળ લખવાનો જે વર્ષ ઉંમર છે તે વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર વાય વર્ષ છે એટલે એક્સ શબ્દ જે વર્ષ ને અહીંયા વાય વર્ષ આપણે એને એક્સ ડાયાગ્રામ લીધા ને વાય ડાયાગ્રામ હવે શબ્દ સમજવાનો છે અહીંયા આ છે પછી અને એમ લ્યો આ જે પહેલા આ બે શબ્દ સમજવાના છે હવે એમ કીધું 5 વર્ષ પછી 5 વર્ષ પછી કેટલા વર્ષ પછી 5 વર્ષ પછી ફોર એક્ઝામ્પલ હું મારું ઉદાહરણ આપું અક્ષય અક્ષય જે એની હાલની ઉંમર 30 વર્ષ છે સો હાલની ઉંમર કેટલા વર્ષ છે 30 વર્ષ છે હવે હું એમ કહું 5 વર્ષ પછી મારી ઉંમર કેટલા વર્ષ થાય તો 5 વર્ષ પછી એટલે એમાં 5 શું કરવા પડે ઉમેરવા પડે 5 વર્ષ પછી તમે સીધા એમ કહો સાહેબ 5 વર્ષ પછી મારી 35 થાય કેમ ભાઈ તો કે 5 ઉમેરી તો 5 વર્ષ પછી મારી ઉંમર કેટલી થાય તો કે 35 વર્ષ તો સેમ વસ્તુ અહીંયા શબ્દ આવ્યો છે પછી પછી એટલે પ્લસ પછી એટલે શું કરવાનું પ્લસ કરવાનું થાય અહીંયા શબ્દ આવ્યો પછી પછી એટલે પ્લસ કરવાનું કેટલા પ્લસ કરવાનું આમાં જેટલા લીધા હોય એટલા ભરો એમાં જેટલા લીધા હોય એટલા ભરો અને હું એમ કહું પહેલા હવે હું એમ કહું 5 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હતી અત્યારે કેટલી છે તો સાહેબ 5 વર્ષ પહેલા તમારી ઉંમર 25 હતી તો હું કહું તો કે બાદ બાકી ગયું તો પહેલા શબ્દ આવે તો શું કરવાનું તો કે બાદ બાકી કરો તો બે વસ્તુ સમજવાની દાખલો સાવ સિમ્પલ ને છે આ બે વસ્તુ સમજાઈ ગઈ તો તમને સમીકરણ સરળતાથી બનાવતા આવડી જાય સમજાણું અહીંયા શું કરવાનું પછી આવે તો પ્લસ કરવાના અને પહેલા આવે તો બાદ કરવાના બરોબર તો નોંધ કરી લખો તો લખી લેજો એટલે તમને સમજાઈ જાય હવે બેને વારા પરથી લઈ પહેલા ચેકઅપ નો વારો કરવાનો તો લખું છું 5 વર્ષ એ શબ્દ છે પછી ચેકઅપની ઉંમર કેટલી થાય જો જો મિત્રો ચેકઅપની ઉંમર હાલી કેટલી છે તો કે એક્સ 5 વર્ષ પછી કેટલી થાય એટલે હું લઈ ગયો મે શબ્દ પ્લસ કરવાનો હાલી કેટલા કેટલી એક્સ 5 વર્ષ પછી એટલે પ્લસ કેટલા તો કે 5 અને કૌંસમાં લઈ લ્યો પાછો લખો વર્ષ અને તેના પુત્રની ઉંમર અને એના પુત્રની ઉંમર કેટલી થાય તો કે y છે y માં 5 ઉમેરો એટલે y + 5 વર્ષ થાય
હવે આપણે શરત આપેલ શરત શું દેજો તે મિત્રો તો શું કીધું જેકબની ઉંમર એના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે પણ આખું ન લખતો હું લખું છું અહીંયા આપેલ શરત મુજબ પહેલા બેની ઉંમર સરખાવવા અહીંયા લખું છું x + 5 ત્યાં પ્રમાણે છે અહીંયા લખું છું y + 5 અહીંયા બરાબર ની નિશાની કરી રાખો કેરી આગળ ત્રણ ગણા કરવાના ને એ કીધું છે તમને પણ એ શબ્દો ઉપાડવાનો જ કરતા કરતા પછી જે આવ્યું હોય હું આવ્યું પુત્ર પુત્ર નું મારું હોય મારે કસ્તો આની અંદર કેટલા ગણા કરવાના એટલે એક ત્રણ ગણા અહીંયા આપણે ત્રણ થી ગુણી નાખો પૂરો હવે બનાવી નાખો સમીકરણ સાદું રૂપ આપી દઈએ આપણે x + 5 3y ને ગુણીએ 3y 3 5 15 y આ બાજુ લઈ લો 5 ઓલી બાજુ જવા દે y અહીંયા 5 માં હું થાય x - 3y બરાબર 15 - 5 તો હું થાય x - 3y બરાબર 10 અને આપો સમીકરણ નંબર 1 હજી અહીંયા સીધું તમારે આ બે સ્વરૂપ સ્વરૂપ કરી નાખો તો મને કાંઈ પ્રોબ્લેમ નથી તમે લખી શકો છો કોઈ તમારું ફોટો મો પાડી શકે સીધું આપણે આદેશ વાળા સ્વરૂપમાં કરવું હોય તો શું થઈ જાય x = 10 + 3y આને આપણે સમીકરણ નંબર 1 એટલે આ સીધી કિંમત તમારે મૂકવાની શું કરવાનું થાય સીધી તમારે કિંમત મૂકવાની રહે બરોબર ને આ આપણું પહેલું સમીકરણ બની ગયું હવે શું કરવાનું છે તો આવી જ રીતના કરવાનું આ 5 વર્ષ પહેલા વાળું લીધું ને બે હવે 5 વર્ષ પછી વાળું બનાવી આપણે તો 5 વર્ષ પછી કેટલા ગણી થાય છે 7 ગણી થાય ચાલો યાદ રાખી લીધું મેં એટલે એનું સમીકરણ બનાવી નાખી તો આપણે લખી 5 વર્ષ એ લખવાનું તેવી જ રીતે સોરી હો એક શબ્દ લખવાનો ભૂલાવવાનો જોઈએ તેવી જ રીતે 5 વર્ષ પછી છેકબની ઉંમર 5 વર્ષ પછી સમજાય હોય મિત્રો શું કરવાની બાદ બાકી કરવાની આપણે છે કંપની ઉંમર કેટલી x એમાં કેટલા બાદ કરવાના 5 પાછો લખવાનું શું તો કે વર્ષ અને તેના પુત્રની ઉંમર y છે y માંથી 5 બાદ કરો y - 5 વર્ષ હા હવે શું કરવાનું તો કે આપેલ શરત મુજબ આપેલ શરત મુજબ એવું મોટું લખતો નથી તમારે લખવું પડે જે આ છે તમે લખજો એ શરત છે ને આ કી લખવાનું હું એ લખો દે બાજુ ક્યાં શું કરવાનું x - 5 અહીંયા લખવાનું y - 5 હવે સમીકરણ ની અંદર જો છેકબની ઉંમર એના પુત્રની ઉંમર કરતા એટલે પુત્રની ઉંમરને જ ગુણવાનું થશે કેટલાથી તો કે 7 થી 7 ગણી થાય હવે સાદું રૂપ આપો x - 5 7 અને ગુણે એટલે 7y - 7 5 ને 35 હવે 5 છે એને ઓલી બાજુ જવાનું 5 અહીંયા જવાનું 7 અહીંયા બાજુ લઈ લેવું x - 7y બરાબર - 35 આ માઇનસ અહીંયા જાય તો પ્લસ 5 પ્લસ માઇનસ માઇનસ 35 માંથી 5 બાદ કરો એટલે કેટલા વધે 30 પણ કેવા માઇનસ આને આપો સમીકરણ નંબર 2 સાવ સહેલું છે હું ગોતી દઉં છું તમારા માથા કુકર નહીં આખો દાખલો જ નહીં એવો પૂરો સ્વાધ્યાય પૂરો કરી નાખી આપે એ લખું સમીકરણ 2 માં x બરાબર અહીંયા મેં જોયું તો હું હતો ભૂલાઈ ગયો મારે જોવું જોઈએ શું સમીકરણ બનાવ્યું કેટલા ગણી હતી કેવી રીતના થયું તો આપણે બનાવ્યું તે શું હતું તો કે 10 + 3y હારો 5 બોલો 10 + 3y ઉપતા કોઈ ગણી પછી કદાચ મારી મેં ભૂલ રહી ગઈ હોય તો x - 7y બરાબર માઇનસ 30 આ x ની જગ્યાએ લખવાનું 10 + ખાલી y ઉંડા સોરી 3y હતા + 3y - 7y બરાબર માઇનસ 30 બરાબર 10 છે એ બધે અહીંયા આવ્યા
આપે લાબી ઇમ્રાન બાકી કરી હમણા હું જો કે તમારો 10 પ્લસ હવે આ 7y એમાંથી 3y બાદ કરો એટલે 4y વધે કેટલા વાય વધે 4 મોટા નિશાની કરી માઈનસ બરાબર માઈનસ 30 હવે જો 4y માઈનસ છે એનો ઓલી બાજુ લઈ જો તો આની જાય પ્લસ અને આ માઈનસ 30 આ બાજુ લઈ ઓકે પ્લસ થાય તો આપણે કરી 10 પ્લસ 30 બરાબર 4y થઈ ગયું ને 2 પ્લસ 40 બરાબર 4y 4 ના છેદમાં જાવ એટલે 40 ના છેદમાં 4 બરાબર y તો y બરાબર કેટલા 10 એટલે કે પુત્રની ઉંમર કેટલી મળી આપણે 10 વર્ષ હવે એકમની ઉંમર ગોતવાની તો લખી હવે x વર્ગ સ્વરૂપ ક્યુ ક્યુ આય નોમા લખી x બરાબર 10 પ્લસ 3y માં y બરાબર 10 મુક્તા હાલો x બરાબર 10 પ્લસ 3 ગુણ્યા 10 માટે x બરાબર 10 પ્લસ 10 તેડી 30 તો x બરાબર 40 હવે 40 વર્ષ છે એટલે તો ની ઉંમર છે ઉતાળો લેવું છે કદાચ મને કે ભૂલ હોય તો પકડાઈ દે બરોબર ચેક કર લઈ આપણે છેક ની ઉંમર કેટલી છે 4 એમ કીધું 5 વર્ષ પછી તો 40 છે એમાંથી આપણે 5 બાદ કરીએ એટલે કેટલા થાય 38 એના પુત્રની કેટલી છે 10 10 માંથી 5 બાદ કરો એટલે 5 થઈ ગયા 7 ગણા 7 ગણી થઈ ગઈ ને આપણે થઈ ગયા ને 5 અને 35 5 7 35 તો આગળ જવાબ સાચો તો અહીંયા લખી નાખો નામ કરીને બરોબર ને આ કેની ઉંમર આવી તો કે જેકબની અને આ કેની આવી તો કે પુત્રની બરોબર તો મિત્રો આ જે ઉંમરવાળા દાખલા છે એમાં બે વસ્તુને સમજાવી બરોબર એક આવે પછી શબ્દ અહીંયા પ્લસ કરવાનો અને પહેલા શબ્દ આવે અહીંયા માઈનસ કરવાનો બરોબર ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે બરોબર ચેકઅપ ની ઉંમર જે 5 વર્ષ પછી એમ કીધી હોય તો પ્લસ 5 કરીએ આપણે અને 5 વર્ષ પર તો પહેલા કીધી છે અહીંયા આપણે માઈનસ 5 કરીએ તો પછી અને પહેલા આ બે શબ્દ તમને આખો દાખલો કણાવી દેવા છે તો આ પ્રકારના દાખલાઓ એમાં વાળો શબ્દ છે એ સમજવા ખૂબ જરૂરી છે જો એ સમજાઈ જાય તો દાખલો ગણવો આપણા માટે સાવ સહેલો બની જાય છે જો આ દાખલો છે આ દેશની રીતે કેળો એટલે આવો મોટો લાગતો જોઈએ જો લોકતી રીતે કર્યું હોય તો ફટાફટ થઈ જાય તો હવે હું તમને એક સૂચના આપી દઉં છું કે આપણે જેટલા દાખલા કરાવ્યા છે એ 6 દાખલા ને ગણાવ્યા છે એ 6 દાખલા તમારે આ રીતે તો ગણવાના છે વિડીયોમાંથી જોઈ જોઈને અરે ઘરે બેઠા આ દાખલાની ટેક્સ્ટબુક માં રકમ આપેલી છે અથવા તો નથી તમારી અંદર ટેક્સ્ટબુક તો મેં અહીંયા કી રકમ એ લખેલી છે એ દાખલો તમારે લોકની રીતે ગણવાનો છે બરોબર હવે આપણે આના પછીના લેક્ચરમાં બરોબર સ્વાધ્યાય 3.4 જેમાં કુલ પ્રશ્નપદ સમજવાના છે પણ એ આપણે કઈ રીતે ગણશી લોકની રીતે ગણશી એમાં મને જેટલા દાખલા લાગશે એટલા હું આખા ગણાવીશ બાકીના દાખલાનું સમીકરણ બનાવી દઈશ તમારી સાથે તમારે દાખલા ગણવાના છે નમસ્તે